સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિના વાઘપુર ખાતે આવેલા સાબરમતી નદીમાં જિલ્લા એલસીબી અને ખાન ખનીજના સંયુક્ત ઓપરેશનમાં બિન અધિકૃત રેતીનું ખનન કરતા 22 ટ્રેક્ટર અને ટ્રોલી ઝડપી પાડીને કુલ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 31,54,000ની ખનીજ ચોરીનો ભેદ ઉકેલીને 14 વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાંતિજના વાઘપુર ખાતે આવેલ સાબરમતી નદીમાં ચાલી રહેલ બિન અધિકૃત રીતે રેતીનું ખનન વહન રોકવા ગાંધીનગર પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તથા જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજરની સૂચના અને માર્ગદર્શનને લઈને જિલ્લા એલસીબી પીઆઈ એમડી ચંપાવત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેપી રાવ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીયુ મોરીમા તથા એલસીબી એસઓજી સ્ટાફ તથા ખાન ખનીજ અધિકારી સુભાષભાઈ જોશી, મહેન્દ્રભાઈ સુતાર, ડીજી ચૌધરી તથા પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલા સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા પ્રાંતિજના વાઘપુર ગામની સીમમાં આવેલ સાબરમતી નદીમાં સંયુક્ત રીતે રેડ કરતા નદીમાં 30 જેટલા ટ્રેક્ટરોમાં બિન અધિકૃત રીતે રેતી ખનીજ ચોરી કરવાની અને ટ્રેક્ટરોમાં ભરવાની પ્રવૃત્તિ ચાલુ હતી, જેને લઈને સમગ્ર વિસ્તારને કોર્ડન કરવા જતાં પોલીસ તથા ખનીજ માફિયાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. તો ઘટનાની જાણ થતાં પોલીસ એસપી નીરજકુમાર બડગુજર પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ખનન માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. તો 22 ટ્રેક્ટર અને 22 ટ્રોલી જેની કિંમત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 31,54,000ની ખનીજ ચોરીનો ભેદ ઉકેલે કુલ 23 ઇસમો વિરુદ્ધ અલગ અલગ 3 ફરિયાદ, 3 ગુનાઓ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. ગઈકાલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અદમાં આઈજીપી સર અને એસપી સરને મળેલ બાતમી અનુસાર અનુસંધાને એલસીબી એસઓજીની ટીમ અને ખાણ ખનીજ ખાતાવાળીની સંયુક્ત ટીમોએ ત્યાં નદીના પટમાં જે ગેરકાયદેસર જે ખનીજ ચોરી થતી હતી એ બાબતેની રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન ટોટલ 22 ટ્રેક્ટરો પકડી પાડેલ છે અને 14 આરોપીઓને પકડવામાં આવેલ છે અને એ બધો ટોટલ મુદ્દામાલ 31,50,000 રૂપિયા જેટલો છે તે બાબતેનો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને સરકારી કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરેલ હોય પોલીસ ઉપર તો તેના વિરુદ્ધ પણ 307નો ગુનો દાખલ કરવામાં આવેલ છે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં. કેટલા લોકોને અટકાયત કરી છે? ટોટલ 14 લોકોને અટકાયત કરવામાં આવેલ છે. બીજા મોટા કોઈ નામ નીકળી શકે? નહીં, તપાસ હમણાં ચાલુ છે, પછી તપાસના અંતે ખબર પડે કે શું છે એમાં.